દ્વારકાને વરસાદે ગમરોળી નાખ્યું. ચારે બાજુ માત્ર પાણી જ પાણી. દ્વારકામાં અત્યાર સુધી સીઝનમાં 40 ઇંચ વરસાદ. આ વર્ષે દ્વારિકાધીશના ચરણે જાણે કે વરુણદેવ વારંવાર દર્શને આવતા હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના ચારેય તાલુકાઓમાં આ સિઝનમાં ધમાકેદાર વરસાદ વરસી ચૂક્યો છે. 3 તાલુકામાં 35 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે અને હજુ તો બેટિંગ ચાલુ જ છે. કલ્યાણપુરમાં 4 કલાકમાં ખાબક્યો 11 ઇંચ વરસાદ. ન દેખાયો રસ્તો, ન દેખાય કોઈ મકાન. ગામે ગામ ભરાયા માત્ર પાણી. વાહનો ડૂબ્યા, ઘર વખરી ડૂબી. જુઓ આ દ્રશ્ય. આ તળાવ નથી, આ તો ગામ છે. અહીં વાહનો ડૂબી ગયા છે, અહીં રસ્તાઓ ખોવાઈ ગયા છે. કયા ગામનો ચોક છે, કયા ગામની શેરી, કશું જ શોધ્યું જડતું નથી. અને પાણી માત્ર ગામની ભાગોળ સુધી નથી પણ ચારે બાજુ ફરી વળ્યા છે. મકાનોમાં ઘૂંટણ સુધીના પાણી છે અને પાકા મકાનોમાં પણ ઘર વખરી પલળી ગઈ છે. કાચા મકાનોની તો હાલત પણ દયનીય બની ગઈ છે. લાંબા ગામની સ્થિતિ કફોડી. નીચાણવાળા વિસ્તારો બન્યા દરિયો. પાણી ભરાઈ જતા બજારો બંધ. તો NDRF અને SDRFની મદદ લેવી પડશે. હવે અહીંયાથી અમારે એક વેણ પસાર થાય છે, આજ વર્ષો થયા છે. અમે 60 વર્ષથી આ છેલ્લા અહીંયા રહીએ છીએ પણ ક્યારેય પાણી આવતું નહીં. હવે છેલ્લા 2 થી 3 વર્ષથી આ ખાલી 3-4 ઇંચ વરસાદ, મામૂલી વરસાદમાં અમારા બધાના ઘરમાં અંદર પાણી આવી જાય છે. અમારે ઘર વખરીનું પારાવાર અતિશય નુકસાની છે. અમે ઘરે રસોઈ બનાવી શકતા નથી. આજે પોતે પણ અમે લોકોએ ક્યાંય જઈમાં નથી. હવે આવી રીતે 100 થી 125 ઘર આ લાઈનમાં છે. હરસોદ રોડ ઉપર બધાને પારાવાર મુશ્કેલી છે. પાણી બધાને આ નીચાણવાળા વિસ્તારમાં જે છે એમાં પાણી ભરાય જ છે, જબરજસ્ત પાણી ભરાય છે. જોઈ જાઓ અમારા ઘરે દાદા અને દાદી છે, બાન બાપા પાણી નહીં અત્યારે સુતા હોય. અત્યારે ઘર વખરી હોય બધી બગડી જાય છે. પાણી આવે છે દર 2 વર્ષથી છેલ્લે ફૂલ આવે છે. અને છે ને આ ખોટું બહુ માણસે પેશકદમી કરી ગયા છે એટલે પાણીનો નિકાલ નથી થતો. મેઇન પ્રશ્ન તો અમારો એ છે કે પાણીનો કંઈક યોગ્ય નિકાલ કરે તો અમારે આ તકલીફ ન પડે. અત્યારે અમારે ઘરે વડીલો હોય, અમારે ખેતી મજૂરી વાળા છે, ખેતી હોય વાડીએ પણ અમે જઈ ન શકીએ, બરાબર છે. અને ઘરમાં બહુ જ મુશ્કેલી છે. અમારે 1.5 ફૂટ જેટલા પાણી ગરી જાય છે. 2-3 ઇંચમાં વરસાદ પાણી આવી જાય છે. પહેલાં ન આવતું પણ આગળ આ જેટલા અવરોધો કર્યા છે તો અમારી બસ એક જ વિનંતી કે કંઈક પાણીના નિકાલનું યોગ્ય કંઈક કરો. લાંબા ગામના તમામ ઘરોમાં પરિસ્થિતિ એક સમાન. 100 જેટલા પરિવારો કફોડી સ્થિતિમાં. ન કોઈ કામ ધંધે જઈ શક્યા, ન કોઈ પોતાના મકાનમાં રહી શકે, ન કોઈ રસોઈ બનાવી શક્યા. વડીલોની સ્થિતિ તો એનાથી પણ બદતર છે. વડીલો ન બહાર જઈ શકે, ન ઘરમાં રહી શકે. ચારે બાજુ માત્ર પાણી અને વરસાદને કારણે છત પણ ટપકે. જવું તો જવું ક્યાં? વરસાદ અત્યારે પુષ્કળ વરસો છે પણ પાણીનો નિકાસ નથી. એના હિસાબે ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે અને અત્યારે અમે લોકો બહુ જ હાલાકી ભોગી વરીએ છે. શું મુશ્કેલી કઈક પડે છે? બહાર બેસવું પડે છે, રૂમમાં શું? બસ ખાટલા ઉપર જ બેસવું પડે છે. આ બાપુજીને છે એ અત્યારે ઉંમર લાયક છે, બરાબર, તો એને ક્યાં મૂકવા જવા? આ વેનના હિસાબે પાણી ભરાતા ઘરની અંદર પાણી ફરી વળ્યા છે. તકલીફ બહુ પડે ભાઈ, બહુ પડે તકલીફ. તમે ક્યાં જાય કઈઠા માણા? અમારાથી ઉપર ચડાય નહીં. છોકરા બિચારા 2 વર્ષના દેવા, ખાવાનું ભીંજાઈ જાય અમારું. અમારે શું કરવું ભાઈ? ઉપર પાણી પડે. કલ્યાણપુર, પાનેલી, ટંકારિયા, રાવલમાં ધોધમાર. ગામમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા. ખેતરો જળબંબાકાર, પાક થયો પાણી પાણી. કલ્યાણપુરના ગ્રામીણ વિસ્તારની હાલત જળમગ્ન છે. ચારે બાજુ
જળ પ્રકોપ છે. પહેલા બે કલાકમાં વરસાદે 5 ઇંચ કહેર વરસાવ્યો. કલ્યાણપુર આસપાસના તમામ ગામોની આજ હાલત છે. જેમના મકાનો જળ પ્રકોપથી પીડાઈ રહ્યા છે તેમના મનમાં એક જ સવાલ, ઘર વખરી બચાવે, સ્વજનો બચાવે કે પોતાનો જીવ બચાવે. આ પાણી ઓસરી પણ જશે, છતાં હાલાકીને ઓસરતા મહિનાઓ લાગી જશે. ટંકારિયામાં ધોધમારે વેરી તારાજી, ફાટ્યું આભ વરસાદે ગામને લીધે બાનમાં, મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. કલ્યાણપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે અને સૌથી કફોડી હાલત ટંકારિયા ગામની છે. વરસાદે રીતસરનું આખું એક ગામ બાનમાં લીધું છે. ટંકારિયા ગામના ઇતિહાસમાં આવો વરસાદ ક્યારેય નથી આવ્યો અને રસ્તાઓ દરિયો બની ગયા છે. બસ સ્ટેન્ડને વરસાદી પાણીએ ઘેરી લીધું છે. મકાનમાં એવા તો પાણી ઘૂસ્યા છે કે પોતાના જ ઘરમાંથી બહાર રહેવા લોકો મજબૂર બન્યા છે. દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં મેઘો એવો વરસ્યો કે બે તાલુકા જળમગ્ન બની ગયા. દ્વારકા, ઓખા, નાગેશ્વર પંથક, ભાટિયા, લાંબા, ભોગાત, હડમતિયા, દેવરિયા, ગંધવી આ તમામ ગામોના ભલે નામ અલગ છે પણ ગામોની સ્થિતિ એક સમાન છે. દરેક ગામમાં માત્ર પાણી જ પાણી દેખાય છે. દ્વારકા જિલ્લામાં જે રીતે અલગ અલગ વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારકાના લાંબા ગામ ખાતે આપણે છે એના દ્રશ્યો જોઈ શકો છો કે ગામમાં તમામ જગ્યાઓ પર છે પાણી જ પાણી છે તે જોવા મળે છે. જે કામગીરી તંત્રએ કરવાની હોય છે તેના બદલે પોલીસ છે તે અહીં પહોંચી છે અને ખાસ કરીને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અહીં પહોંચ્યા છે. ગામમાં શું તકલીફ છે, કેને કારણે ગામમાં પાણી ભરાય છે તેની તમામ પ્રકારની માહિતીઓ છે પોલીસ દ્વારા અત્યારે મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે થોડા જ સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે તેને લઈને લાંબા ગામ છે તે પાણી જ પાણી થઈ ગયું છે અને ઘરોની અંદર પણ છે તે પાણી ઘૂસી ગયા છે, જે નીકળવાનું નામ નથી લઈ રહ્યા. કેમેરા પર્સન નટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 લાંબા ગામ.